કચ્છ વન વર્તુળ ભુજ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી તથા પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના તથા સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં નખત્રાણા તાલુકાના કોટડા ખાતે કરવામાં આવ્યું હતું. સંત ત્રિકમ સાહેબના મંદિર સિંહટેકરી ખાતે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, ગામના સરપંચ મહંત દીપકનાથ બાપુ, જિલ્લા પંચાયત સદસ્ય, પ્રાંત અધિકારી, પશ્ચિમ તેમજ પૂર્વ કચ્છ નાયબ વન સંરક્ષક સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ, તાલુકા પંચાયતના સદસ્યો, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 75મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી અહીંયા નખત્રાણા તાલુકાના કોટડા જળોદર ગામે કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. આ 75મા વન મહોત્સવની ઉજવણીની સાથે સાથે વન વિભાગ દ્વારા પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ પણ આયોજન કરવામાં આવેલું હતું, જેનું માન્ય સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે લોકાર્પણ થયું છે. આ સમગ્ર કાર્યક્રમ જે છે એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, પરંતુ અમારે વન વિભાગ વતી આપ સર્વેને એ સંદેશો પાઠવવો છે કે માત્ર આપણે કાર્યક્રમમાં જોડાવા પૂરતું સીમિત ન રહેતા વધુને વધુ વૃક્ષો વાવીએ, અને વૃક્ષોને વાવ્યા બાદ વૃક્ષોને ઉછેર કરી અને વૃક્ષ બને એટલે કે રોપામાંથી વૃક્ષ બને એના માટે સંકલ્પબદ્ધ થઈએ. જેટલા વધુ વૃક્ષો વાવીશું એટલું આપણને અને આપણી ભાવિ પેઢીને ફાયદો થવાનો છે. આપણે સર્વ જાણીએ છીએ કે કોરોનાના કપરા સમયમાં ઓક્સિજનની શું કિંમત હતી. આ જે ઓક્સિજનની કિંમત હવે આપ સર્વે સમજી રહ્યા છો, તો આ જે ઓક્સિજન છે એ જે આપણને નિરંતર આપે છે એવા સંત જેવા વૃક્ષો જે છે એનું મહત્ત્વ આપણે સૌએ સમજવાનું છે અને આપણી ભાવિ પેઢી માટે વધુને વધુ વૃક્ષો વાવવાના છે. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એક હાકલ કરેલી છે જેને આપણે એક પેડ માકે નામ કેમ્પેઇન કહીએ છીએ. આ કેમ્પેઇન અન્વયે પણ આપ સર્વે જોડાવ અને વધુને વધુ વૃક્ષો વાવો. અમારી સામાજિક વનીકરણ વિભાગની જે નર્સરીઓ છે ત્યાં એકદમ રાહત દરે રોપાઓ ઉપલબ્ધ છે. આપ સર્વે આનો લાભ લેવો એવી અમારી વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. કચ્છ જિલ્લાના આજે વન મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. નખત્રાણા પાસે સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા ઉપર આજે ભવ્ય જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આખા ગુજરાતમાં જ્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ સૌ ધારાસભ્યો, સૌ તંત્રના સૌ અધિકારીશ્રીઓ, ફોરેસ્ટના સૌ અધિકારી અને કર્મચારી મિત્રો અને વિવિધ સંસ્થા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે એની સાથે સાથે પંચવટી વિકાસ કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આપ જોઈ રહ્યા છો કે પંચવટી વિકાસ કેન્દ્ર ભવ્ય એક આવનાર બાળકો માટે એ ખેલકૂદ કરી શકે એમના માટેના એમના સાધન સામગ્રીના સાધનો છે રમતગમતના. અહીંયા ખૂબ જ સરસ મજાના એક હોલ અને બે રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે કે પ્રવાસીઓ આવે તો સરળતાથી અહીંયા પોતે રહી શકે. સાથે સાથે 500 કરતાં વધારે વૃક્ષોનું આજે અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે એક વૃક્ષ માકે નામ આખા ભારતની અંદર દેશની અંદર એક સંદેશો આપ્યો છે, જેના ભાગરૂપે સમાજની અંદર પણ એક જાગૃતતા આવી છે. મોટા પ્રમાણમાં સંસ્થાઓ, લોકો આજે વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે. જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે ગુજરાતની તો ચિંતા કરી છે પણ કચ્છની સવાઈ ચિંતા કરી છે, અને કચ્છમાં આજે મોટા પ્રમાણમાં જાગૃતતા આવી છે, જેના કારણે એમ કહી શકાય કે લાખો વૃક્ષો છેલ્લા વર્ષોની અંદર વાવેતર કરવામાં આવ્યું છે, જેનું પરિણામ આજે આપણને મળે છે. દર વર્ષે સારો વરસાદ થાય છે. વૃક્ષ આપણા સૌ માટે ખૂબ મહત્ત્વનું છે. વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે, વૃક્ષ આપણને છાયણો આપે છે, વૃક્ષ અને વનસ્પતિ, વન્યજીવન અને જીવોને આજે ખોરાકી આપે છે, વૃક્ષ આપણને છાયણો આપે છે. વૃક્ષથી અનેક ફાયદાઓ જ્યારે આપણને થાય છે ત્યારે હું પણ તમારા માધ્યમથી સૌ લોકોને વિનંતી કરું છું કે આપણે વધુને વધુ વૃક્ષો વાવીએ. જે પ્રકારે સરકારના આવા કાર્યક્રમો થકી પ્રચાર પ્રસાર અને લોકો અભિયાનની અંદર જોડાય ત્યારે આપણે પણ સહભાગી થવું જોઈએ.